नमस्ते विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 11 એસપી ની અંદર વિભાગ 1 પ્રકરણ 8 માં આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવતા પત્રોની સમજૂતી મેળવી રહ્યા છીએ. નમૂનાના પત્રો આપણે આ બે પત્રો છે એ કાલે સમજી લીધા છે કે સંદર્ભ માટેનું વિનંતી પત્ર અને સંદર્ભ મેળવવા માટેના વિનંતી પત્રનો જવાબ. બરોબર, સંદર્ભ મારવા માટેનો વેપારીએ પત્ર લખ્યો સૌંદર્ય કોસ્મેટિક્સ વાળાએ. त्यार पछी संदर्भ मेळवा माटे जे पत्र लख्यो तो एनो जवाब आपतो पत्र लख्यो. बराबर, जवाब आपतो जे पत्र लख्यो एनी अंदर नवोदु कोन नोवेलिटी स्टोर्सवाळाए बे संदर्भ आपेला हता. एक एना जेवी ज कॉस्मेटिक्स ना वेपार करती जे व्यवसायिक पेढ़ी छे एनो एक संदर्भ आप्यो हतो अने एक बेंकनो संदर्भ आप्यो हतो. हवे अहींया एने संदर्भ मेळवा माटेनो जे विनंती पत्र જવાબ આપ્યો છે એના આધારે હવે વેપારી શું કરશે. સૌંદર્ય કોસ્મેટિક્સ વાળા છે એ વેપારી છે, એ શું કરશે તો અભિપ્રાય મેળવવા માટે આજે પેઢી એટલે કે કમલ ફાર્મસી વાળાનો જે આપ્યું છે નામ એડ્રેસ એને અભિપ્રાય પૂછતો પત્ર લખશે એટલે કે અભિપ્રાય પૂછે છે. સૌંદર્ય કોસ્મેટિક્સ વડોદરા વાળા છે એ અહીંયા પત્ર લખે છે અભિપ્રાય પૂછવા માટે. એટલે જે પત્ર લખે છે એનું સરનામું ક્યાં આવશે, પહેલા આવશે. ત્યાર પછી જમણી સાઈડ જેને ઉદ્દેશીને પત્ર લખે છે કોને તે અભિપ્રાય પૂછે છે તો કમલ ફાર્મસી એન્ડ કોસ્મેટિક્સ વાળાને પૂછે છે. બરોબર, તો એનું એડ્રેસ પછી જમણી સાઈડ આવશે. ત્યાર પછી ક્યાં સંદર્ભમાં લખે છે એટલે કે વિષય, વિષયમાં શું આવશે તો નવવધુ નોવેલ્ટી સ્ટોર નડિયાની શાખ બાબતે અભિપ્રાય આપવાનો. એટલે કે શાખ ઉપર જે નોવેલ નવવધુ નોવેલ્ટી સ્ટોર્સવાળાને માલ આપવા ઈચ્છે છે. બરોબર, તો એ એના વિશે અભિપ્રાય મેળવવા માટે આ પત્ર લખવામાં આવે છે. તો એ અભિપ્રાય આપવા અંગે એમાં આવશે. બરોબર, ત્યાર પછી માનવાચક શબ્દ સીમા. હવે પત્ર લખવાની શરૂઆત કરે છે કે ભાઈ નડિયાદમાં જે નવવધુ નોવેલ્ટી સ્ટોર છે એના તરફથી આર્થિક અને વ્યાપારિક દરજ્જાની જાણ માટેનો સંદર્ભ આપનો મળ્યો છે. બરોબર, તો એ બદલ આપનો આભાર. એટલે કે તમારી જે કંપની છે, તમારી સંસ્થા છે એનો એને આપેલો છે સંદર્ભ. બરોબર, તો એટલા માટે એ જે કંપનીવાળા છે એનો આભાર માને છે. પછી એ વિસ્તારથી બધી વાત બીજા પેરેગ્રાફમાં લખી છે. શું કહે છે તો આ પેઢી છે અમારી પાસેથી 3 લાખનો માલ સામાન 50 દિવસની શાક ઉપર મેળવવાની છે. એટલે એને માહિતી આપે છે કે ભાઈ શાક ઉપર માલ સામાન જોઈએ છે કેટલા રૂપિયાનો, તો 3 લાખ રૂપિયાનો જોઈએ છે. તો આ અંગેનો એનો વ્યવહાર કેવો છે, આર્થિક વ્યવહાર કેવો છે, એ વિશ્વાસ કરવા જેવા છે કે નહીં, એટલે કે વિશ્વસનીયતા અને એનો આર્થિક દરજ્જો કેવો છે એની માહિતી આપવા માટે આભારી આભાર કરશો. બરાબર, એટલે કે એની માહિતી આપવા માટેનું કહે છે. એના પછી એમ કહે છે કે આપનો અભિપ્રાય અમને એની અમારીની સાથે વેપારી તરીકેનો સંબંધ જોડવો કે નહીં એનો અમને આના ઉપરથી ખ્યાલ આવશે કે ભાઈ તમે જે પ્રમાણે અભિપ્રાય આપશો એના ઉપરથી અમને ખ્યાલ આવશે કે આ જે પેઢી છે નવવધુ નોવેલ્ટી સ્ટોર્સવાળા છે એની સાથે અમારે વેપારીનો સંબંધ રાખવો કે નહીં, અને તમે જે કંઈ પણ માહિતી આપશો એ ગોપનીય રાખવામાં આવશે એની ખાતરી પણ આપવામાં આવે છે. બરાબર, આવી ખાતરી શું કામ આપવામાં આવે છે, કેમકે એક દુકાનવાળા બીજી એક પેઢીવાળા બીજી પેઢીવાળા વિશે જ્યારે વાત કરે છે ત્યારે એ સારી પણ હોઈ શકે ને ખરાબ પણ હોઈ શકે છે. અભિપ્રાય સારો પણ હોઈ શકે, ખરાબ પણ હોઈ શકે છે. હવે ખરાબ અભિપ્રાય આપે તો વેપારી તરીકેના સંબંધો બગડવાની શક્યતા છે. એટલા માટે જે કંઈ પણ અભિપ્રાય આપવાનો હોય એ ગુપ્ત રાખવાનો હોય છે વેપારીએ, જે વેપારી અભિપ્રાય માંગે છે એને, અને એટલા માટે એને સાચો અભિપ્રાય મળી રહે એટલા માટે એ આવી રીતે લખે છે અને ગુપ્ત પણ રાખે છે એ વાતને. જે અભિપ્રાય આપેલો એને બીજાને જણાવતા પણ નથી. ને પછી છેલ્લે કે ભવિષ્યમાં આપને પણ અમારી આ પ્રકારની જરૂરિયાત ઊભી થશે અમે તમને સહકાર આપીશું અને પત્ર પૂરો કરે છે આપનો વિશ્વાસ કરી અને પછી એ વિસી એક્સ વાય ઝેડ એ લખી અને છેલ્લે જે એનો મુદ્દો છે એ લખીશું. હવે એને અભિપ્રાય મેળવવા માટેનો આ વ્યાપારી પેઢીને પત્ર લખ્યો, જે વ્યાપારી પેઢીને એને પત્ર લખ્યો છે
એ સામે એનો જવાબ આપતો પત્ર લખશે, એટલે કે અભિપ્રાય આપતો પત્ર લખે છે. અભિપ્રાય આપતો જે પત્ર લખે છે એમાં કઈ રીતે આવશે? તો અભિપ્રાય મેળવવા માટે આને એટલે કે સૌંદર્ય કોસ્મેટિક્સ વાળાએ કોને પત્ર લખ્યો હતો? તો કમલ ફાર્મસી વાળાને પત્ર લખ્યો. એટલે એ અભિપ્રાય આપતો પત્ર લખે છે ત્યારે કમલ ફાર્મસી વાળા પત્ર લખે છે એટલે એનું એડ્રેસ, એનું નામ એડ્રેસ પહેલાં આવશે. એટલે પહેલાં વચ્ચેની સાઈડ કમલ ફાર્મસી કોસ્મેટિક્સ, એનું એડ્રેસ, એનો ફોન નંબર, ઇમેલ એડ્રેસ લખી, અને કોને એ પત્ર લખે છે? સૌંદર્ય કોસ્મેટિક્સ વાળાને લખે છે. એનું નામ ને એડ્રેસ આવશે. પછી વિષય આવશે, સબ્જેક્ટ શું આવશે? તો નવવધુ નોવેલ્ટી સ્ટોર્સ નડિયાદ અંગે અભિપ્રાય. કોના અંગે અભિપ્રાય આપે છે? નવવધુ નોવેલ્ટી સ્ટોર્સ વાળા અંગે અભિપ્રાય આપે છે, એનો વિષય આવશે. બરાબર. પછી એ પત્રની શરૂઆત કરે છે માનવાચક શબ્દથી, શ્રીમાન કરીને. પછી લખે છે કે નડિયાદ સ્થિત નવવધુ નોવેલ્ટી સ્ટોર અંગેનો અભિપ્રાય મંગાવતો આપનો આ તારીખમાં, એટલે તારીખ લખે છે કે આ તારીખનો પત્ર મળ્યો. બરાબર. શેના સંદર્ભમાં પત્ર લખે છે એને જણાવવું પડે કે ભાઈ આ તારીખે તમે અમારી પાસેથી આવો અભિપ્રાય મંગાવતો પત્ર લખ્યો હતો, તો એનો જવાબ આપતો પત્ર લખીએ છીએ. હવે એને એના વિશેનો અભિપ્રાય એ આપે છે. બીજા પરિવારમાં શું કહે છે? આપણા પત્રના સંદર્ભમાં આ પેઢી અંગેની કેટલીક માહિતી છે હું તમને આપું છું, ધ્યાનમાં રાખો. ભાઈ આ પેઢી સાથે કેટલા વર્ષથી જોડાયેલા છે? તો 10 વર્ષથી વેપારી તરીકે જોડાયેલા છે એ દર્શાવે છે. પછી અમે તેમની સાથે ઘણી વખત 1.5 લાખ સુધીનો માલ સામાન પર સાખ ઉપર આપેલું છે અને એણે એ પૈસાની ચૂકવણી સમયસર કરેલી છે. એનો અનુભવ કહે છે કે ભાઈ અમે અહીં બધા એની સાથે 1.5 લાખ સુધીની સાખ ઉપર માલ સામાન આપેલો છે અને પૈસા અમને સમયસર પાછા મળી ગયા છે. ત્રીજું શું કહે છે? તો આ વ્યક્તિ છે તે નડિયાદમાં ખૂબ સારી ઇમેજ ધરાવે છે અને એટલે એને એનું જે માલ સામાન છે, એ વ્યક્તિનું માલ સામાન એટલે કે કમલ ફાર્મસી અને કોસ્મેટિક્સ વાળાનું માલ સામાન છે, એનું વેચાણ પણ ઘણું ઊંચું છે. આ એને આના વિશેની બધો અભિપ્રાય આપે અને પછી છેડે એમ લખવાનું છે કે આશા રાખીએ કે અમે મોકલાવેલી માહિતી તમારા માટે પૂરતી હશે અને તેમની સાથે ધંધો શરૂ કરવાના નિર્ણયમાં આ માહિતી છે તમને મદદરૂપ થશે. આટલું લખી છે એ પત્ર પૂરો કરવામાં આવે છે અને પછી ડાબી સાઈડ તમારે આપનો વિશ્વાસ હું XYZ નામ તો લખવાનું નથી અને જે હોતું છે તે લખવાનું આવશે. તો આવી રીતે આ પત્ર લખવાના હોય છે. આગળ આપણે કાલે બેંકનો સંદર્ભ અને એનો અભિપ્રાય એની પર સમજૂતી મેળવીશું. થેન્ક યુ.